કરજણ તાલુકાના માત્રોસ ગામમાં ગ્રામ પંચાયત તેમજ આંગણવાડી બિલ્ડિંગનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વડોદરા જિલ્લાના નાણેશ્વર માર્ગ ઉપર આવેલ કરજણ તાલુકાના માત્રોસ ગામમાં ગુરુવારના રોજ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ગ્રામ પંચાયત કચેરી તેમજ આંગણવાડી બિલ્ડિંગનું શાસ્ત્રોક્ત વિધિ કરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ગ્રામ પંચાયત તેમજ આંગણવાડી બિલ્ડિંગ અનુક્રમે 17 લાખ તેમજ 60 લાખના ખર્ચે સાથે સાથે અન્ય વિકાસના કામો પણ કરવામાં આવશે એમ ધારાસભ્ય અક્ષય પટેલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું। છેલ્લા ઘણા સમયથી માત્રોસ ગામની ગ્રામ પંચાયત કચેરી જર્જરી હાલતમાં હોય ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા રજૂઆત કરવામાં આવતા ગ્રામ પંચાયત કચેરીની નવી બિલ્ડિંગ મંજૂર કરવામાં આવી છે। આંગણવાડી નિર્માણ પામશે ત્યારે ગામના બાળકો માટે પણ સુવિધા ઉપલબ્ધ થશે। ગ્રામ પંચાયત કચેરી તેમજ આંગણવાડી નિર્માણ થવાથી ગામની સુવિધામાં વધારો થશે। આ પ્રસંગે ભાજપના અધિકારીઓ ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ સદસ્ય તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ગુલજાર દીવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે કરજણ। આજે કરજણ તાલુકાના માત્રોસ ગામે અલગ અલગ વિકાસના કામોનું આજે ભૂમિપૂજન રાખવામાં આવેલું હતું। એમાંથી સૌથી મોટું કામ 17 લાખના ખર્ચે પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આંગણવાડીના 2 લાખ રૂપિયા એના રિપેરિંગના છે। એવી રીતે અલગ અલગ 45 લાખના ટોટલ કામોનું આજે માત્રોસ ગામે એનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે। એમાં સામાજિક ન્યાય સમિતિના જિલ્લા પંચાયતના ચેરમેન, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી જીગાભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ અલ્કેશભાઈ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જે આ ગામના વતની છે તેઓ તેમજ ગામના સરપંચ તમામ આગેવાનો સદસ્ય શ્રીઓ હાજર રહીને આજે ભૂમિપૂજન કરવામાં આવેલ છે।